વેઇન બ્રિજ ઓસિલેટર. વેઇન બ્રિજ ઓસિલેટર ની મદદથી આપણે 10 કિલો હર્ટ્ઝથી 1 કિલો હર્ટ્ઝની ફ્રિકવન્સી વાળો સાઇનુસોઇડિયલ એસી વોલ્ટેજ ઉત્પન્ન કરી શકાય છે. હવે આ વેઇન બ્રિજ ઓસિલેટરનો મોટે ભાગે ઉપયોગ કંપનીઝની અંદર ઓડિયો જનરેટરમાં થાય છે. અહીંયા આપણે બે એમ્પ્લીફાયર Q1 અને Q2 અથવા એમ્પ્લીફાયર 1 અને એમ્પ્લીફાયર 2નો ઉપયોગ કરેલ છે, જે દરેક એમ્પ્લીફાયર 180 ડિગ્રીનો ફેઝ ડિપ્લેસમેન્ટ આપે છે. એટલે આખા ઓસિલેટરનો જે ફેઝ ડિફરન્સ છે તે 360 ડિગ્રી એટલે કે 0 ડિગ્રી થાય છે. એટલે આપણે કહી શકીએ કે આઉટપુટ સિગ્નલ અને ઇનપુટ સિગ્નલ વચ્ચેનો જે ફેઝ ડિફરન્સ છે તે 0 છે, જેથી આપણને પોઝિટિવ ફીડબેક મળે છે. એટલે કે આપણને ઓસિલેટરની અંદર ઓસિલેશન ઉત્પન્ન કરવા માટે પોઝિટિવ ફીડબેકની જરૂર છે તે અહીંયા આગળ આપણને મળે છે. બીજું, બે એમ્પ્લીફાયર યુઝ કરવાને કારણે જે એમ્પ્લીફાયરનો જે ટોટલ ગેઇન છે એમાં ઘણો વધારો થાય છે. હવે ને આ ઘણો વધારાને દૂર કરવા માટે આપણે નેગેટિવ ફીડબેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા જે આપણને જે આઉટપુટ મળે છે વેઇન બ્રિજ ઓસિલેટરનો એ હંમેશા એક સરખો રહે છે. અહીંયા નેગેટિવ ફીડબેકનો ઉપયોગ કરેલ હોવાથી ફ્રિકવન્સીની સ્ટેબિલિટી પણ સારી રહે છે. હવે જોઈશું આપણે વેઇન બ્રિજ ઓસિલેટરનો સર્કિટ ડાયાગ્રામ. અહીંયા આ સર્કિટની અંદર બે NPN ટાઈપના ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, એમ્પ્લીફાયર 1 અને એમ્પ્લીફાયર 2. હવે જેને કારણે એમ્પ્લીફાયરના ગેઇનમાં વધારો થાય છે. હવે રેઝિસ્ટન્સ R5 અને આપણે જોઈશું કે R4 એ આપણા વોલ્ટેજ ડિવાઈડર ટાઈપના રેઝિસ્ટર છે, જે આપણા એમ્પ્લીફાયર 1ના બેઝને પ્રોપર બાયસ પૂરું પાડે છે. અને R4 એ ઇમીટરની અંદર રેઝિસ્ટન્સ છે, જે થર્મલ સ્ટેબિલિટી સામે આપણને વધારે થર્મલ સ્ટેબિલિટી આપે છે. અહીંયા આપણે એમીટર કેપેસિટર CEને RE ની પેરેલલમાં જોડવામાં આવતું નથી, કે જેથી આપણને નેગેટિવ ટાઈપનો ફીડબેક મળે છે. તેવી જ રીતે રેઝિસ્ટન્સ R7 અને R8 એ પણ એક વોલ્ટેજ ડિવાઈડર પ્રકારના રેઝિસ્ટર છે, જે એમ્પ્લીફાયર 2ના બેઝને પ્રોપર બાયસિંગ આપે છે. R10 એમીટર રેઝિસ્ટન્સ છે, એની પેરેલલમાં આપણે કોઈ પણ જાતનું કેપેસિટર લગાવવામાં આવતું નથી, એટલે કે આપણને નેગેટિવ ફીડબેક મળે છે. હવે પહેલા એમ્પ્લીફાયર સ્ટેજના આઉટપુટને કપલિંગ કેપેસિટર CC1 મારફત બીજી એમ્પ્લીફાયરના ઇનપુટમાં આપવામાં આવે છે. હવે બીજા એમ્પ્લીફાયરનો જે આઉટપુટ છે, એટલે કે લોડ જોડવા માટેનો જે આઉટપુટ છે, એ આઉટપુટ આપણે કપલિંગ કેપેસિટર દ્વારા લોડને જોડવામાં આવે છે. હવે આઉટપુટમાંથી એક ફીડબેક સિગ્નલ લઈને વેઇન બ્રિજની અંદર આપવામાં આવે છે. હવે આપણે જોઈશું કે ઓસિલેશન ફ્રિકવન્સી જે ઉત્પન્ન થાય છે તે ઓસિલેશન ફ્રિકવન્સી એની અંદર યુઝ કરેલા કમ્પોનન્ટની કિંમત ઉપર આધાર રાખે છે. એટલે ઓસિલેશન ફ્રિકવન્સી = આપણે લખી શકાય F = 1/2πR1C1R2C2. એટલે જો R1 = R હોય તો R લખી શકાય, અને તેવી જ રીતે C1ની કિંમત C2 જેટલી રાખીએ તો C લખી શકાય છે. એટલે આપણું ઓસિલેશન ફ્રિકવન્સીનું જે સૂત્ર છે તે આ રીતે મળે છે, F = 1/2πR√RC. હવે આ વેઇન બ્રિજની અંદર જે કેપેસિટર C1 અને C2 જોડવામાં આવેલ છે એ બંને એકબીજા સાથે મિકેનિકલી કપલ હોય છે, એટલે બંનેની કિંમત એક જ સમયે એક જ સાથે બંનેની કિંમત બદલાય છે. હવે આપણે કહીએ કે જે પણ કોઈ ફ્રિકવન્સી ચેન્જ કરવું હોય તો તે ફ્રિકવન્સી આપણે C1 અને C2ની કિંમત બદલીને ચેન્જ કરી શકાય છે. તેવી જ રીતે જો આપણે ફ્રિકવન્સીની રેન્જ બદલવી હોય તો તેના માટે આપણે R1 અને R2ની કિંમત એકસાથે બદલવામાં આવે છે. એટલે આપણે કહી શકાય કે R1 અને R2 એ
ફ્રીક્વન્સીને રેન્જ સિલેક્ટ કરવા માટે વપરાય છે, જ્યારે સી વન અને સી ટુ એની અંદર રહેલી ફ્રીક્વન્સી રેન્જની અંદર રહેલી ફ્રીક્વન્સીને બદલવા માટે ઉપયોગમાં લેવાય છે. એટલે આપણે કહી શકાય કે આર વન અને આર ટુ એ કોસ કંટ્રોલ છે, જ્યારે સી વન અને સી ટુ એ ફાઇન કંટ્રોલ છે. હવે જોઈએ એડવાન્ટેજ એટલે ફાયદાઓ વેઇન બ્રિજ ઓસિલેટરના. તો આ સર્કિટ એકદમ સ્મૂથ કાર્ય કરે છે. બીજું, બે એમ્પ્લીફાયરનો ઉપયોગ કરેલો હોવાથી આપણને ટોટલ ગેઇનમાં વધારો મળે છે. ત્રીજું, એનો આઉટપુટ વોલ્ટેજ હંમેશા કોન્સ્ટન્ટ રહે છે. ચોથું, ફ્રીક્વન્સી સ્ટેબિલિટી ઘણી સારી છે. છઠ્ઠું, આપણે ઘણી રેન્જની અંદર ફ્રીક્વન્સીને ચેન્જ કરી શકાય છે. હવે જોઈએ ગેરફાયદાઓ. તો આની અંદર આપણે બે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરેલો છે, તેમજ ઘણા બધા પેસિવ કમ્પોનન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી સર્કિટ ખર્ચાળ બને છે. બીજું, આપણે ઘણી બધી ફ્રીક્વન્સીઓ ઉત્પન્ન કરી શકતા નથી. ક્રિસ્ટલ ઓસિલેટર મૂળભૂત એક ટ્યુન્ડ ઓસિલેટર છે. હવે જે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ છે, જેનો ઉપયોગ ઓસિલેટરની ટ્યુન સર્કિટમાં કરવામાં આવે છે અને સ્ટેબિલિટી ઘણી વધારે છે. હવે જોઈએ પીઝો ઇલેક્ટ્રિકની ઇફેક્ટ. એટલે આપણે જાણીએ છીએ કે ક્રિસ્ટલનો એક વિશિષ્ટ ગુણધર્મ છે, જેને આપણે પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે પીઝો ઇલેક્ટ્રિકની ફેસિસ ઉપર જ્યારે મિકેનિકલ પ્રેશર આપવામાં આવે છે, એટલે કે ટેન્શન અથવા કોમ્પ્રેશન, તો તેને કારણે એની બાકીની જે સપાટી છે તેની એક્રોસમાં પોટેન્શિયલ ડિફરન્સ પેદા થાય છે. હવે એનાથી ઉલટું, જો આપણે ક્રિસ્ટલને એ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ આપવામાં આવે છે, ત્યારે તે આપેલ ફ્રીક્વન્સીએ ધ્રુજે છે. આ એનો બેઝિક પ્રિન્સિપલ છે. હવે જોઈએ ઇક્વિવેલેન્ટ સર્કિટ. અહીંયા આપણો એક્ચ્યુઅલ ક્રિસ્ટલ છે અને આ એની ઇક્વિવેલેન્ટ સર્કિટ છે. અહીંયા સીપી એ માઉન્ટિંગ પ્લેટને કારણે ને લીધે કેપેસિટન્સ છે. આર, એલ અને સીની કિંમત એ સ્લેબના માપ અને તેમજ એને કયા એંગલે કાપેલ છે તેના પર આધાર રાખે છે. હવે ધારો કે 90 kHz ફ્રીક્વન્સી માટે એલની કિંમત 137 હેનરી અને કેપેસિટરની કિંમત 0.0235 પીકા ફેરાડ અને રેઝિસ્ટન્સની કિંમત 15 kΩ રાખવામાં આવે છે. આથી માઉન્ટિંગ કેપેસિટરને માઉન્ટિંગ પ્લેટને કારણે કેપેસિટરની કિંમત નોર્મલ કેપેસિટરની કિંમત કરતાં ઘણી વધારે હોય છે. હવે આ બધા કારણોને કારણે માઉન્ટિંગ પ્લેટની અંદર જે કેપેસિટન્સ ઉત્પન્ન થાય છે તેની ક્વોલિટી આશરે 5500 જેટલી હોય છે, જ્યારે એલસી ટ્યુન સર્કિટની અંદર જે ક્વોલિટી ફેક્ટર છે તે 100 હોય છે. આ બધા ઉપરના કારણોને કારણે ક્રિસ્ટલ ઓસિલેટરની સ્ટેબિલિટી ઘણી જ સારી હોય છે. ક્રિસ્ટલ ઓસિલેટર, તો અહીંયા ક્રિસ્ટલ ઓસિલેટરની અંદર BJT એટલે કે બાય જંકશન ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા ક્યુ એક BJT છે, એટલે કે ટ્રાન્ઝિસ્ટર છે જે એક્ટિવ ડિવાઇસ તરીકે કામ કરે છે. R1 અને R2 એ વોલ્ટેજ ડિવાઈડર પ્રકારના રેઝિસ્ટન્સ છે, જે ટ્રાન્ઝિસ્ટરના બેઝને બાયાસ પૂરો પાડે છે. અહીંયા RFC એટલે રેડિયો ફ્રીક્વન્સી ચોક છે, જે હાઈ ફ્રીક્વન્સીવાળા સિગ્નલને ઘણો વધારે રિએક્ટન્સ આપે છે. એટલે કે હાઈ વોલ્ટેજવાળા જે સિગ્નલ છે તે હાઈ ફ્રીક્વન્સીવાળા જે સિગ્નલ છે તે પાવર સપ્લાયની અંદર જઈ શકતા નથી, પરંતુ આ રેડિયો ફ્રીક્વન્સી ચોક દ્વારા ટ્રાન્ઝિસ્ટરને DC સપ્લાય મળે છે, કેમ કે એ DC સિગ્નલને ઘણો ઓછો રિએક્ટન્સ આપે છે. અહીંયા આપણે જે ફીડબેક સિગ્નલ છે તે આઉટપુટમાંથી લઈને કેપેસિટર C1 આપવામાં આવે છે અને આ સિગ્નલ કપલિંગ કેપેસિટર CC મારફત ઇનપુટમાં આપવામાં આવે છે. આ પ્રકારનો જે ઓસિલેટર સર્કિટ છે તે કોલપિટ પ્રકારની છે. બીજું, FET નો ઉપયોગ કરીને ક્રિસ્ટલ ઓસિલેટર. અહીંયા ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરને આપણા BJTની જગ્યાએ વાપરવામાં આવે છે. અહીંયા RV એક પ્રકારનો રેઝિસ્ટન્સ છે જે FET ને બાયસિંગ પૂરું પાડે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ ક્રિસ્ટલને જોડવામાં આવે છે. અહીંયા RFC એ આપણો રેડિયો ફ્રીક્વન્સી ચોક છે, જે આપણા હાઈ ફ્રીક્વન્સીવાળા વોલ્ટેજને ઘણો રિએક્ટન્સ આપે છે. આથી આ જે સિગ્નલ છે તે આપણા પ્લસ VCC સપ્લાયની અંદર જઈ શકતા નથી અને આ જે FET છે તે RFC મારફત પ્લસ VCC
મેળવે છે. એ કેમ કે એડીસી સિગ્નલને ઘણો ઓછો રિએક્ટન્સ આપે છે અને આઉટપુટ એ કપલિંગ કેપેસિટર મારફત લેવામાં આવે છે. જ્યારે ઇનપુટમાં ક્રિસ્ટલ ઓસિલેટરનો ઇનપુટ આપણા ડ્રેઇનને કપલિંગ કેપેસિટર CC1 મારફત આપવામાં આવે છે.